તો વર્લ્ડ કપ ફાઇનલ મેચને લઈને અમદાવાદમાં ફાયર વિભાગ દ્વારા પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે સ્ટેડિયમમાં બે મિની ફાયર ફાઈટર તૈનાત રહેશે અને બે વોટર વોટરબાઝર સાથે જ બે સ્ટેશન ઓફિસર અને બે રીઝનલ ફાયર ઓફિસર પણ સ્ટેડિયમમાં તૈનાત રાખવામાં આવશે સ્ટેડિયમમાં ફાયર સ્ટાફ પણ તૈનાત રહેશે તાજ હોટેલમાં રાઉન્ડ ધ ક્લોક ટીમ તૈનાત કરવામાં આવશે સાથે જ આઈટીસી નર્મદામાં પણ સ્ટાફને ડિપ્લોય કરવામાં આવ્યો છે કોઈ અનિચ્છીય ઘટના ન બને તેના માટે થઈને ખાસ આ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે दो मिनी फायर फाइटर है तीन वोटर बाउजर है दो स्टेशन ऑफिसर है दो डिविजनल फायर ऑफिसर है और बाकी सब फायरमैन स्टाफ है और मैं और एडिशनल वो राउंड चेकिंग में रहेंगे जहां पर टीम रुकी हुई होती है एक तो जो ताज होटल है सिंधु भवन वहां पर जो ऑस्ट्रेलिया की टीम रुकी है वहाँ भी हमने राउंड द क्लॉक एक मिनी फायर फाइटर स्टाफ के साथ स्टैंड टू किया हुआ है दूसरा जो हमारी इंडिया की टीम है वो नर्मदा आईटी में रुकी हुई है वहाँ भी हमने अपना स्टाफ डिप्लोमेंट किया है राउंड दि क्लॉक

તો અમદાવાદ એરપોર્ટ પર પણ દિગ્ગજો અને મહેમાનોને આવકારવા માટે ઢોલ નગારા અને પરંપરાગત નૃત્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો દેશમાં અનેક સ્થળે વર્લ્ડ કપ સ્પેશિયલ મીઠાઈ અને કેક વગેરે પણ બનાવવામાં આવી રહ્યા છે તો ક્રિકેટ ફાઇનલને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અલગ અલગ દ્રશ્યો અહીંયા દ્રશ્યમાન થઈ રહ્યા છે ક્રિકેટની જે ઝાંખી છે તે અહીંયા દર્શાવવામાં આવી રહી છે એરપોર્ટની બહાર આ ઝાંખીઓ દર્શાવાઈ રહી છે ત્યારે અનેક મંદિરો જે હોય ત્યાં પણ ભારત આ વર્લ્ડ કપ જીતે તેના માટે હવન અને પૂજન પણ કરવામાં આવી રહ્યા છે સાથે જ કેક પણ તૈયાર કરવામાં આવી છે વર્લ્ડ કપ સાથેની કેક તૈયાર કરવામાં આવી છે અને સાથે જ ક્રિકેટ રસિકો જે છે તે પણ સજ્જ થઈ ગયા છે સ્ટેડિયમની બહાર પણ લોકોનો ભારે અત્યારે ધસારો જોવા મળી રહ્યો છે લોકો ટી શર્ટની ખરીદી કરવા માટે નીકળી પડ્યા છે ત્યારે લોકોને ચેરઅપ પણ કરવા માટે અત્યારે હાલ સ્ટેડિયમની બહાર લોકો નજરે પડી રહ્યા છે ત્યારે એરપોર્ટ પર સ્વાગત કરવા માટે પણ લોકોનો જમાવડો અત્યારે નજરે પડી રહ્યો છે મહત્વનું છે કે આ મહામુકાબલો યોજાવા જઈ રહ્યો છે આવતીકાલની મેચને લઈને જાણે એક ઉત્સવ હોય તેવો માહોલ અહીંયાથી સ્ટેડિયમની બહાર સર્જાયો છે અનેકો લોકો અહીંયા એકત્ર થયા છે કાલે લાખોની ભીડ આ મહા મુકાબલો જોવા માટે આવશે તેના માટેની તૈયારીઓ પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે પાર્કિંગની પણ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે સાથે જ મેટ્રો એએમટીએસ અને બીઆરટીએસ પણ મોડી રાત સુધી ચાલુ રહેશે બધી જ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે જેથી કરીને લોકોને હાલાકી ન પડે અને સાથે જ મહત્વનું છે કે જ્યારે કાલે મેચ જીતાશે એના બાદ પણ શું કાર્યક્રમો યોજાશે તેની પણ તૈયારીઓ અત્યારથી જ હાલ શરૂ કરી દેવામાં આવી છે ટી શર્ટની ખરીદી લોકો કરી રહ્યા છે સાથે જ ચેરઅપ કરવા માટે ટીમ ચેરઅપ કરવા માટે થઈને લોકોમાં ભારે ઉત્સાહ નજરે પડી રહ્યો છે એરપોર્ટ પર લોકોનું સ્વાગત કરવા માટે પરંપરાગત નૃત્ય પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે મહત્વનું છે કે કાલે વર્લ્ડ કપ જીત્યા બાદ લોકો કેકનું પણ કટિંગ કરશે અને તેના માટે થઈને વર્લ્ડ કપની થીમ સાથેની કેક અને મીઠાઈઓ પણ તૈયાર કરી દેવામાં આવી છે એક તરફ હમણાં જ દિવાળી હજુ પૂર્ણ થઈ છે ત્યારે ફરી એક વખત જે રીતે અમદાવાદમાં મેચ શરૂ થવાની છે આવતીકાલે જે મેચ છે તેને લઈને દિવાળી જેવો ફરી માહોલ સર્જાય તેવી શક્યતા फाइनल मैच लाइने लोग मिली रहा है देश विदेश से अनेक लोग आ की अपनी प्रशंसक है कहाँ से आए भैया देखिए ऑस्ट्रेलिया वालों कर दें कल हम फाइनल में फूर ऑस्ट्रेलिया वालों कर देंगे हम कल फाइनल में फूर और अपना जिला है सहारनपुर सहारनपुर से आए हाँ जी किस तरह सपोर्ट करेंगे है जी कोई भारत के भारत की जीत के लिए कर रहा है वन कोई भारत की जीत के लिए कर रहा है वन कोई बांध रहा है मन्नत के धागे और ऑस्ट्रेलिया वालों ध्यान खोल से सुन लो हिंदुस्तानी होंगे सबसे आगे कौन सा किसका बल्ला चलेगा कल जी जहाँ मैटर बड़े होते हैं वहाँ किंग कोहली खड़े होते हैं और यहाँ खड़ी है क्रिकेट प्रेमियों की टोली और कल इक्यावनवा शतक बनाएंगे अपने विराट कोहली कोहली के बाद कौन लगता है कि परास्त कर देगा ऑस्ट्रेलिया को सारा भाभी ने चुरा लिया हमारे भैया का दिल सारा भाभी ने चुरा लिया हमारे भैया का दिल और कल शतक बनाएगा सुमन गिल बॉलिंग की हम बात करे तो बॉलिंग में कल छक्के छुड़ाएगा। नीली है जर्सी जिनकी जो विक्टो के पंजों में बात करे नीली है जर्सी जिसकी जो विक्टो के पंजों में बात करे ऐसे है मोहम्मद समी अपने जो विरोधी टीम का खस्ता हाल करे तो मोहम्मद समी खस्ता हाल कर साथ विराट कोहली सुभमन गिलो जाद चलावसे लोगारनपूर्ति आने सपोर्ट कर रहा कैमरा है कैमरा चेतन साथ आशुतोष उपाध्याय संदेश न्यूज अमदाबाद

ચોવીસ કલાક પહેલા જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે કે સમગ્ર શરીર ઉપર ભારતના નારા જે છે તે નારાઓ લાગી રહ્યા છે ખાસ કરીને દર વર્ષે આ ભાઈ જે છે તે આવતા હોય છે દરેક મેચમાં ભારતીય ટીમને સપોર્ટ કરતા હોય છે આ જ રીતે તેઓ તેમના મિત્રો સાથે આવે છે અને ભારતીય ટીમને સપોર્ટ કરતા હોય છે

नया त्यौहार जुड़ गया और ये यादगार रहेगा हंड्रेड परसेंट ये यादगार रहेगा जो एयर शो भी कर रखा हुआ है और मैंने पूरा परमानेंट एटू भी करा है इंडियन आर्मी को मैं पूरा परमानेंट एटू और मेरा ये इंडिया का भी परमानेंट एटू है मैं हर बार यहाँ पर आता हूँ एक उत्साह बढ़ाता हूँ और यहाँ पर जो माहौल देखता हूँ बहुत सारा प्यार मिलता है लोगों का बहुत सारा प्यार मिलता है मुझे कल से कल, आ, कल कैसे चेयर करेंगे टीम इंडिया कल हम जैसे हम जीतेंगे जीतेगा इंडिया वर्ल्ड कप जीतेगा इंडिया यहाँ जीतेगा इंडिया वर्ल्ड कप जीतेगा

આવતીકાલે જે મેચ છવાઈ ગયો છે સમગ્ર અમદાવાદમાં અત્યારે તહેવારનો માહોલ સર્જાઈ ગયો છે આવતીકાલે મેચ છે અને મેચને લઈને એમટીએસ અને બીઆરટીએસ ના રૂટ પણ વધારી દેવામાં આવ્યા છે બસોની સંખ્યા વધારી દેવામાં આવી છે અને મેચ પૂર્ણ થાય ત્યારબાદ રાત્રે એક વાગ્યા સુધી મેટ્રો પણ ચાલુ રાખવામાં આવશે આ સમગ્ર બાબતો ઉપર ધ્યાન રાખવામાં આવ્યું છે મહત્વનું છે કે અનેક મહાનુભાવો આ મેચ દરમિયાન પરફોર્મ પણ કરશે આ મહામુકાબલો જે યોજાવા જઈ રહ્યો છે તેને ઉપર લોકોની મીટ મંડાયેલી છે ઇન્ડિયા આ વર્લ્ડ કપ જીતે અને પોતાના ઘરે લઈને આવે એના માટે અનેક મંદિરોમાં પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે ત્યારે દરેકે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અલગ અલગ રીતે વિશ કરી રહ્યું છે કે આ ટીમ આ જે વર્લ્ડ કપ છે તે ઇન્ડિયા જ જીતીને લાવે બસ એક જીત અને ગૂંટ છે ઇન્ડિયાનો નાદ કારણ કે આવતીકાલે જે આ મહામુકાબલો યોજાવા સમગ્ર દેશમાં અત્યારે હાલ ભારત જીતે તેના માટે થઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે લોકો આ મેચને જોવા માટે પણ ખૂબ જ ઉત્સુક છે મેચની જો ટિકિટની વાત કરવામાં આવે તો ટિકિટના ભાવ પણ આસમાને અત્યારે જોવા મળી રહ્યા છે આવતીકાલે યોજાવા જઈ રહ્યો છે જ લઈને વધુ માહિતી મેળવી અત્યારે હાલ આપણા સંવાદદાતા પ્રતિક જાદવ સ્ટેડિયમથી આપણી સાથે લાઈવ જોડાયા છે પ્રતિક જણાવશો ખાસ કરીને જે પ્રમાણે આવતીકાલે એટલે કે ચોવીસ કલાકની અંદર હવે આ મેચની શરૂઆત થઈ રહી છે અને મેચ જ્યારે શરૂ થવા જઈ રહી છે ત્યારે લોકોનો કેવો ઉત્સાહ છે સ્ટેડિયમ પર કેવો માહોલ જંગના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવતીકાલે ફાઇનલ મેચનું સાક્ષી બનશે અને આ ફાઇનલ મેચમાં વીસ વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે કારણ કે બે હજાર ત્રણમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી વર્લ્ડ કપની ફાઇનલ મેચ થઈ હતી જેમાં ભારતનો એકસો પચીસ રને પરાજય થયો હતો અને ઓસ્ટ્રેલિયા વિજેતા થઈ હતી જોકે હવે વીસ વર્ષ બાદ ફરી એકવાર એવો સંયોગ બન્યો છે કે બંને ટીમો ફરી એક વખત ફાઇનલમાં આમને સામે ટકરાશે અમદાવાદનું આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ છે આવતીકાલના આ મુકાબલા માટે અને જે ક્રિકેટ પ્રેમીઓ આવવાના છે તેમના મનોરંજન માટે જો વાત કરવામાં આવે સમગ્ર મુકાબલાની તો સમગ્ર મુકાબલા દરમિયાન જે ક્રિકેટ પ્રેમીઓ આવવાના છે તેમના મનોરંજન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે સાથે જ સુરક્ષા વ્યવસ્થાની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવે છે જેથી કરીને આવતીકાલની મેચ દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન મળી રહે એનડીઆરએફ હોય એસટીઆરએફ હોય સાથે સ્થાનિક પોલીસની ટુકડી હોય કે પછી પેરામિલિટરી કમાન્ડોઝ હોય તમામને હાલ સ્ટેડિયમની અંદર તૈનાત કરી દેવામાં આવે છે જેથી કરીને સુરક્ષા વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય તમામ મોટા ભાગના વીવી બોલિવૂડ એક્ટ્રેસ એક્ટર્સ અહીંયા આવવાના છે સાથે જ ખેલાડીઓની સાથે સાથે જે ક્રિકેટ પ્રેમીઓ આવવાના છે તેમના મનોરંજન માટેની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે આવતીકાલનો જે મુકાબલો છે ખૂબ જ હાઈ વોલ્ટેજ રહેવાનો છે કારણ કે ભારત આ વર્લ્ડ કપની અંદર અજય રહ્યું છે કુલ દસ મેચો લીગ મેચની સાથે સેમીફાઈનલ મેચ તેમણે જીત્યું છે સાથે જ ઓસ્ટ્રેલિયાની જો વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા તેમના લીગ મેચ દરમિયાનની બે મેચો હારી છે જેના કારણે આવતીકાલની મેચમાં ભારતનું પલળું ભારે રહેશે પરંતુ ઓન પેપર જો વાત કરવામાં આવે તો ઓન પેપર ઓસ્ટ્રેલિયાની ટીમ ખૂબ જ મજબૂત માનવામાં આવી રહી છે કારણ કે આ પ્રકારની જે ફાઇનલ અથવા સેમિફાઈનલની ફાઈનલની મેચ હોય છે તે દરમિયાન ઓસ્ટ્રેલિયાના જે ખેલાડીઓ છે તે ખૂબ સારું પ્રદર્શન કરતા હોય છે પરંતુ ભારતની ટીમના જે ખેલાડીઓ છે બેટ્સમેન હોય કે બોલર્સ હોય તે પણ હાલ ખૂબ સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે જેના કારણે આવતીકાલની મેચ છે ખૂબ જ રોમાંચક અને ખૂબ જ રસપ્રદ થવાની છે સાથે જ જો વાત કરવામાં આવે તો આવતીકાલે સ્ટેડિયમની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવવાના છે સાથે જ વિદેશના જે પોલિટિશિયન્સ છે તે પણ અહીંયા આવીને આ મેચનો આનંદ ઉઠાવશે સાથે જ જો વાત કરવામાં આવે તો મેચ શરૂ થાય તે પહેલાં જ એર શો પણ અહીંયા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવામાં આવશે જેથી કરીને જે ક્રિકેટ પ્રેમીઓ અહીંયા દૂર દૂરથી આવ્યા છે તેમને પૂરતું મનોરંજન મળી રહે સાથે જ રાત્રે જ્યારે મેચ પૂર્ણાથી થશે ત્યારે ક્લોઝિંગ સેરેમની પણ યોજાશે જેની અંદર બારસો જેટલા ડ્રોનની મદદથી ચેમ્પિયનનો એક લોગો બનાવવામાં આવશે જેમાં જે ટીમ વિજેતા થઈ છે તેનો સિમ્બોલિક લોગો બનાવીને લોકોનું મનોરંજન પૂરું પાડવામાં આવશે સાથે જ ડ્રોન શો યોજવામાં આવશે જેથી કરીને જે ક્રિકેટ પ્રેમીઓ અહીંયા સ્ટેડિયમમાં આવ્યા છે તેમને પૂરતું મનોરંજન મળી રહે હાલ તો આ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે તે સજ્જ જોવા મળી રહ્યું છે જેથી કરીને આવતીકાલનો જ્યારે આ મુકાબલો યોજાય ત્યારે તેમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય

ગોઠવવામાં આવ્યો છે લોખંડી અને જર્બેસ લાખ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે જેથી કરીને જે પણ વીવીઆઈપીસ અને મહાનુભાવો આવી રહ્યા છે તેમની સુરક્ષામાં કોઈપણ પ્રકારની કમી ન રહી જાય સ્થાનિક પોલીસ દ્વારા રાઉન્ડ ધી ક્લોક સ્ટેડિયમની અંદર અને બહાર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે જેથી કરીને જ્યારે કોઈપણ મહાનુભાવો અહીંયા આવતા હોય ટીમ આવતી હોય ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની કમી ન રહી જાય થ્રી લિયર બંદોબસ્ત આવતીકાલની મેચ દરમિયાન ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈપણ પ્રકારની કમી ન રહી જાય રેપિડ એક્શન ફોર્સ હોય પેરા કમાન્ડો હોય એનડીઆરએફ હોય ફાયર બ્રિગેડની ટુકડી હોય કે પછી સ્થાનિક પોલીસ હોય તમામ છે તેમનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે પોલીસની જો વાત કરવામાં આવે તો આઈજી ડીઆઈજી રેન્કના જે અધિકારીઓ છે તે કુલ ચાર અધિકારીઓ આ સ્ટેડિયમમાં મેચ દરમિયાન તૈનાત રહેવાના છે સાથે જ ત્રેવીસ જેટલા ડીસીપી આ સમગ્ર મેચ દરમિયાન તૈનાત રહેશે એસીપીની ઓગણ અધિકારીઓ એસીપી છે આ મેચ દરમિયાન ઉપસ્થિત રહેવાના છે કુલ બાણું જેટલા અમદાવાદ શહેરની આસપાસના જે સિટી છે તેના પીઆઈ હાજર રહેવાના છે બસ્સો જેટલા પીએસઆઈ હાજર રહેવાના છે કુલ મળીને જો વાત કરવામાં આવે તો છ હજાર જેટલો પોલીસ કાફલો આ સમગ્ર મેચ દરમિયાન તૈનાત રહેવાના છે જેથી કરીને તમામ પ્રકારના જે અનિચ્છનીય બનાવો છે તેને ટાળી શકાય સાથે જ જો વાત કરવામાં આવે તો ન માત્ર મેચ દરમિયાન પરંતુ મેચ પૂર્ણ થયા બાદ ભારત જીતશે તો તેમનો એક રોડ શો પણ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે અને સાથે જ જો ભારત જીતે છે તો આ પરિસ્થિતિમાં જે ક્રિકેટ પ્રેમીઓ છે તે પણ સ્ટેડિયમની બહાર એક ઉજવણી કરી શકે છે ને આ ઉજવણી દરમિયાન સ્થાનિક જે ટ્રાફિક હોય છે તેને કોઈપણ પ્રકારની મૂંઝવણ ન રહે સ્થાનિકોને તકલીફ ન પડે તેના માટે પણ ટ્રાફિકના જવાનોને ખડેપાગે રાખવા માટેના આદેશ જાહેર કરી દેવામાં આવે છે જેથી કરીને મેચ પૂરી થયા બાદ વાહન વાહનોનો ટ્રાફિક જામ ન થાય ટ્રાફિકમાં કોઈપણ શહેરીજન ફસાય નહીં તેના માટેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જી આભાર પ્રતિક સમગ્ર માહિતી બદલ તો આવતીકાલે મહામુકાબલો જે યોજાવા જઈ રહ્યો છે તેને લઈને જડબે સલાખ કહી શકાય તેવો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે જ તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે કહેવાય ને કે ઘડીઓ ગણાઈ રહી છે એ પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાઈ છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે આ મહામુકાબલો યોજાવા જઈ રહ્યો છે દરેક વ્યક્તિએ વ્યક્તિ એટલે કે કહેવાય કે દરેકે દરેક ઇન્ડિયન અત્યારે પ્રાર્થના કરી રહ્યું છે વિશ કરી રહ્યું છે કે ભારત જ આ કપ જીતે અને પોતાના ઘરે લઈને આવે ત્યારે મહત્ત્વનું છે કે જે પ્રમાણે આ સમગ્ર તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે અનેક જે ક્રિકેટ રસિયાઓ છે તે લોકો તો અત્યારથી જ સ્ટેડિયમની બહાર પહોંચી ગયા છે અને ખૂબ જ અનેરો ઉત્સાહ તે લોકોમાં જોવા મળી રહ્યો છે ક્રિકેટની સાથે સાથે પરફોર્મ પણ કેટલાક મહાનુભાવો કરવાના છે તેની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે ડાન્સ પરફોર્મન્સ જે લોકો કરવાના છે તેમની પ્રેક્ટિસ પણ કરવામાં આવી રહી છે ત્યારે મહત્ત્વની વાત છે કે હવે આ મહામુકાબલો કાલે યોજાય અને આ જે વર્લ્ડ કપ છે તે ઇન્ડિયા જીતે તેવી જ ઈચ્છા લોકો ધરાવી રહ્યા છે

ધ્યાન રાખવામાં આવ્યું છે ચાર હજાર કરતા પણ વધારે પોલીસ અને સુરક્ષા જવાનોની વચ્ચે આ વર્લ્ડ કપ રમાશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા જે છે તે ચોક્કસ કરી દેવામાં આવી છે જોઈ શકાય છે કે પેરામિલિટરી ફોર્સીસ જે છે તેમને પણ ઉતારી દેવામાં આવી છે અને હાલમાં ફ્લેગમાર્ચ જે છે તે કરવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે કે હાલમાં આરએફના જે જવાનો છે તે સ્ટેડિયમની આસપાસ ફ્લેગમાર્ચ કરી રહ્યા છે અને સૌથી મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે ઇન્ટરનેશનલ મેચ હોવાને લઈને સુરક્ષા વ્યવસ્થા જે છે તે ચોક્કસ કરી દેવામાં આવી છે તમે પણ જોઈ શકો છો કે સમગ્ર ટુકડી જે છે તે હાલ સ્ટેડિયમની આસપાસ ફ્લેગમાર્ચ કરી રહી છે અને કોઈપણ પ્રકારની કચાસ ન રહી જાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કેમેરામેન ચેતન સાથે આશુતોષ ઉપાધ્યાય સંદેશ ન્યૂઝ અમદાવાદ આ મહામુકાબલાને લઈને સ્ટેડિયમની બહાર હોય કે પછી સ્ટેડિયમની અંદર હોય લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છીય ઘટના ન બને તેના માટે થઈને આ મહત્વની બાબતો પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે